गुड मॉर्निंग ऑल ऑफ यू। नाउ टुडे वी विल डिस्कस रिगार्डिंग द ब्लड ग्रुप के दरेक ना जे ब्लड ग्रुप छे ये अलग अलग छे, कोई नो ए छे, कोई नो बी छे, कोई नो ए बी छे, कोई नो ओ छे, पॉजिटिव अने नेगेटिव ए शू छे अने ब्लड ग्रुप शा माटे चेक करवो जोईए अने ब्लड ट्रांसफ्यूजन मां ब्लड ग्रुप नो शू महत्व छे, तो आजे आपणे थोड़ुंक ब्लड ग्रुप विशे जोईए। हुं अहींयाथी स्क्रीन शेर करू छुं, तमने तमारी सेम्बुलिगम नी बुक देखाशे। Let us see regarding the blood group. હવે આ બુકમાં તમારે 21 નંબરનું ચેપ્ટર બ્લડ ગ્રુપ છે, એમાં ઇન્ટ્રોડક્શન છે, એબીઓ બ્લડ ગ્રુપ છે, એના અંદર લેન્સ્ટેનરના લો શું છે, બ્લડ ગ્રુપ સિસ્ટમ શું છે, એબીઓ સિસ્ટમ શું, ડિટર્મિનેશન ઓફ એબીઓ ગ્રુપ, ઇમ્પોર્ટન્સ ઓફ એબીઓ ગ્રુપ્સ ઇન અ બ્લડ ટ્રાન્સફ્યુઝન, મેચિંગ એન્ડ ક્રોસ મેચિંગ, ઇનહેરિટન્સ ઓફ ધ એબીઓ એગ્લુટિનોજન એન્ડ એગ્લુટિનિન ટ્રાન્સફ્યુઝન રિએક્શન ડ્યુ ટુ ધ એબીઓ ઇનકોમ્પેટેબિલિટી, આરએચ ફેક્ટર, ઇનહેરિટન્સ ઓફ આરએચ એન્ટીજન, ટ્રાન્સફ્યુઝન રિએક્શન ડ્યુ ટુ ધ આરએચ ઇનકોમ્પેટેબિલિટી, હિમોલાઇટિક ડિસીઝ ઓફ ફિટસ એન્ડ ન્યુબોર્ન, અધર બ્લડ ગ્રુપ દેટ ઇઝ લેવિસ બ્લડ ગ્રુપ, એમએનએસ બ્લડ ગ્રુપ, અધર બ્લડ ગ્રુપ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ નોઈંગ ધ બ્લડ ગ્રુપ, આટલા પોઈન્ટ છે તમારે બ્લડ ગ્રુપમાં ભણવાના છે. તો ફર્સ્ટ વી આર સીઈંગ વોટ ઇઝ રિટન ઇન ધ બુક રિગાર્ડિંગ ધ બ્લડ ગ્રુપ. આપણી જે સેમ્બુલિગમની બુકમાં બ્લડ ગ્રુપ માટે શું લખ્યું છે, વેન બ્લડ ફ્રોમ ટુ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ મિક્સ્ડ સમટાઈમ્સ ક્લમ્પિંગ દેટ ઇઝ એગ્લુટિનેશન ઓફ આરબીસી અકર. ધીસ ક્લમ્પિંગ ઇઝ બીકોઝ ઓફ ધ ઇમ્યુનોલોજીકલ રિએક્શન્સ, બટ વાય ક્લમ્પિંગ અકર્સ ઇન સમ કેસીસ એન્ડ નોટ ઇન અધર કેસીસ રિમેન અ મિસ્ટ્રી અન્ટિલ ધ ડિસ્કવરી ઓફ બ્લડ ગ્રુપ બાય ધ Austrian scientist Karl Landsteiner in 1901. He was honored with a Nobel Prize in 1930 for this discovery. જ્યારે કોઈનો બે જણનો બ્લડ લઈ અને મિક્સ કરવામાં આવે તો એની અંદર બ્લડના જે આરબીસી છે બધા જામી જાય, ક્લમ્પિંગ થઈ જાય, આરબીસી તૂટી જાય, જેને કહેવાય એન્ટીજન એન્ટીબોડી રિએક્શન, જેને કહેવાય એગ્લુટિનોજન એગ્લુટિનિન રિએક્શન, એને કહેવાશે એગ્લુટિનેશન. આ જે ક્લમ્પિંગ થાય છે એનું કારણ છે ઇમ્યુનોલોજીકલ રિએક્શન. ઇમ્યુનોલોજી એટલે ડબલ્યુબીસી, અંદર એન્ટીજન એન્ટીબોડી. એન્ટીબોડી વિશે આપણે ઇમ્યુનિટી વિશે ઓલરેડી જોઈ ગયા છે કે વોટ ઇઝ એન્ટીબોડી, એ આપણે ઇમ્યુનિટી લેક્ચર 1 લેક્ચર 2 માં આપણે જોઈ ગયા કે જે બી લિમ્ફોસાઇટ છે જે એન્ટીબોડી બનાવે, બી લિમ્ફોસાઇટની સરફેસ ઉપરથી એન્ટીબોડી બને છે એન્ટીજન માટે. તો આ રિએક્શન બહુ પહેલા ઇટ વોઝ અ મિસ્ટ્રી, એક રહસ્ય હતું કે આ એક જણનું બ્લડ બીજા જણને કેમ કામ નથી લાગતું અને શા માટે ક્લમ્પિંગ થાય છે. એ ક્યારે ડિસ્કવરી જ્યાં સુધી બ્લડ ગ્રુપની ના થઈ ત્યાં સુધી એ એક કન્ફ્યુઝન હતું કે કેમ એક જણનું બ્લડ બીજાને ચડાવે છે તો બીજાને ઠંડી ચડે છે, બીમાર પડી જાય છે, એવું કેમ થાય છે. કારણ કે બ્લડની જરૂર પડે તો કોઈનું બી બ્લડ જે આપવા તૈયાર થાય એનું ચડાવી દેવામાં તો આવે, પણ પછી કોમ્પ્લિકેશન થતા હતા. તો એ રહસ્ય હતું, લેક ઓફ નોલેજના કારણે રહસ્ય હતું કે આવું કેમ થાય છે. તો 1901 માં આપણે ઓસ્ટ્રિયન સાયન્ટિસ્ટ કાર્લ લેન્સ્ટેનરે ફર્સ્ટ ટાઈમ આ બ્લડ ગ્રુપ વિશે શોધ કરી અને એને નોબેલ પ્રાઇઝ મળ્યું. 1930 એને નોબેલ પ્રાઇઝ મળ્યું. એને શું આપ્યા છે આઈડિયા રિગાર્ડિંગ ધ બ્લડ ગ્રુપ? ઘણા બધા લોકોએ થિયરી આપી હોય, થિયરી તો બધા બહુ બધા આપે, ગપ્પે ગપ્પા પોકેટ મેં થિયરી ને નોલેજ વગરની બી વાતો ઘણી બધી આવે, પણ જે થિયરી ઇઝીલી કોમ્પ્રિહેન્સિબલ હોય, ઇઝીલી વર્કઆઉટમાં લેવામાં આવતી હોય એ વસ્તુ જ એક્સેપ્ટ થાય. વસ્તુ ઘણી બધી શોધાય પણ કઈ વસ્તુ વધારે માર્કેટમાં ચાલે કે જે વ્યક્તિ ઇઝીલી એને ઓપરેટ કરી શકે ને ઇઝી હોય વર્ક કરવામાં, એવી રીતે આ બ્લડ ગ્રુપની પણ ઘણી બધી 200 પ્રકારના બ્લડ ગ્રુપની થિયરીઓ આપેલી છે લોકોએ. પણ આ એક થિયરી લેન્સ્ટેનરે આપી છે, જે થિયરી અત્યારે હાલમાં બહુ ચાલી રહી છે અને એના પ્રમાણે જ બ્લડ ટ્રાન્સફ્યુઝન ને બધું કરવામાં આવે છે. તો આ એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમ શું છે તે આપણે સમજીએ. તમારામાંથી બી બધાનું બ્લડ ગ્રુપ તમને ખબર છે, તો કોઈનું એ પોઝિટિવ, કોઈનું એ નેગેટિવ, બી પોઝિટિવ બી નેગેટિવ, ઓ પોઝિટિવ ઓ નેગેટિવ, એ બી પોઝિટિવ એ બી નેગેટિવ. તો આ બ્લડ ગ્રુપ શું છે એ આપણે થોડું સમજીએ આજે. તો ડિટર્મિનેશન ઓફ એબીઓ બ્લડ ગ્રુપ ડિપેન્ડ્સ અપોન ધ ઇમ્યુનોલોજીકલ determination of ABO blood groups depends upon the immunological reaction between antigen and antibody.
Lanchester found two antigen on the RB surface of the RBCs and named them as A antigen and B antigen. આપણે ફિગર માં જોઈએ હિંગાડે બુક ની અંદર જે ફિગર માં આપ્યું હશે હિંગાડે બુક ની ફિગર માં ડ્રો કરેલું નથી સમજાવું તમને Determination of ABO blood group depends upon the immunological reaction between antigen and antibody. Antigen કોને કહેવાય કોઈ ભી વસ્તુ શરીરની બહારથી બોડીમાં દાખલ થાય એને એન્ટીજન કહેવાય કોઈ ભી પ્રોટીન જે આપણા શરીરનું નથી અને બહારથી દાખલ થયો એને શું કહેશે એન્ટીજન અને એની સામે આપણા ઇમ્યુનિટીના જે ઇમ્યુન સેલ છે એન્ટીબોડી બનાવશે એના લોક કરવા માટે તો જ્યારે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય તો એન્ટીજન કામ કરતું બંધ થઈ જાય એને કહેવાય એગ્લ્યુટિનેશન એન્ટીજન એન્ટીબોડી રિએક્શન શું કહેવાય એગ્લ્યુટિન એન્ટીજન એટલે એગ્લ્યુટિનોજન અને એન્ટીબોડી એટલે એગ્લ્યુટિનિન એન્ટીજન એટલે ફરી યાદ રાખો જન જન શબ્દ આ છે એગ્લ્યુટિનોજન અને એન્ટીબોડી એટલે એગ્લ્યુટિનિન એગ્લ્યુટિનોજન એગ્લ્યુટિનિન રિએક્શન એને કહેવાય એગ્લ્યુટિનેશન આપણે સાદી ભાષામાં જોઈએ તો એન્ટીજન એન્ટીબોડી રિએક્શન લેન્સ્ટેનરે શું જોયું એને શું કર્યું કે બધાનું બ્લડ લીધું અલગ અલગ લોકોનું 100-200 લોકોનું બ્લડ લીધું અને એના બ્લડની સ્ટડી કરી અને સ્ટડીમાં એને શું જોયું કે બધાના બ્લડની અંદર આરબીસી ને ઝૂમ કરીને જોયા તો આરબીસી ઉપર અમુક લોકોના બ્લડ ની અંદર આરબીસી માં એક પ્રકારનું પ્રોટીન જોવા મળ્યું એને એનું નામ આપ્યું એ અમુક લોકોના આરબીસી પર બીજા પ્રકારનું પ્રોટીન જોવા મળ્યું એને એનું નામ આપ્યું બી એની જે સરફેસ છે આરબીસી ની જે સરફેસ રેડ બ્લડ સેલ ની જે સરફેસ છે એના ઉપર એક બીજા પ્રકારનું પ્રોટીન જોવા મળ્યું એને નામ આપ્યું એને બી અને અમુક લોકોના બ્લડ ની અંદર એના આરબીસી ઉપર બંને પ્રકારના પ્રોટીન જોવા મળ્યા એને આપ્યું એ બી અને અમુક લોકોના બ્લડના આરબીસી ઉપર એક પણ પ્રકારનું પ્રોટીન જોવા ના મળ્યું એટલે ઝીરો એને આપ્યું એને ઓ નામ ફરી બોલું છું લેન્સ્ટનર શું રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં રિસર્ચ કરતા હતા કે ભાઈ નવી કોઈ શોધ કરી આપણે તો એને શું કર્યું કે બધા લોકોનું બ્લડ લીધું અમુક અમુક લોકોનું બ્લડ લઈ અને બ્લડના સેમ્પલ માઇક્રોસ્કોપિકલી ચેક કર્યા અને એનું ઝૂમ કરીને આરબીસી ની અંદર સ્ટડી કરી તો આરબીસી ના સરફેસ ઉપર એક પ્રકારનું પ્રોટીન જોવા મળ્યું ઘણા બધા લોકોની અંદર એક જ પ્રકારનું એક સરખું પ્રોટીન હતું એ પ્રોટીનનું એને નામ આપ્યું એ પછી અમુક લોકો જે હતા એ લોકોનું બધાનું પ્રોટીન અલગ પ્રકારનું હતું પણ ઘણા બધાને એક અલગ પ્રકારનું પ્રોટીન એના આરબીસી પર હતું એ જે અલગ પ્રકારનું પ્રોટીન હતું એને નામ આપ્યું બી તો આ બે પ્રકારના પ્રોટીન અમુકની અંદર જોવા મળ્યા આરબીસી ઉપર એને આપ્યું એને એ બી અને એક પણ જોવા ના મળ્યા એક બી પ્રોટીન અમુક લોકોની અંદર જોવા ના મળે એનું નામ આપ્યું એને ઝીરો એટલે કે ઓ કે એક પણ છે નહીં તો લેન્સ્ટેનર ફાઉન્ડ two antigen on the surface of the RBC and named them as A antigen and B antigen. These antigen are called agglutinogens because of their capacity to cause agglutination of RBC. આ એન્ટીજન નું નામ શું આપ્યું એગ્લ્યુટિનોજન કારણ કે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આવી શકે એગ્લ્યુટિનેશન થઈ શકે એટલે એનું નામ આપ્યું એગ્લ્યુટિનોજન અથવા એનું બીજું નામ છે એન્ટીજન હી નોટિસ ધ કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી of agglutinin in the plasma and named them as anti-A or alpha antibody and anti-B or beta antibody. એને શું જોયું કે જે A antigen છે એ antigen ને મારવા માટેની એટલે એને લોક કરવા માટેની એને corresponding antibody એનું નામ આપ્યું anti-A antibody અથવા એનું બીજું નામ આપ્યું એને alpha antibody. જે બીજો પ્રોટીન છે બી એન્ટીજન એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી એનું નામ આપ્યું એન્ટી બી એન્ટીબોડી અથવા તો બીટા એન્ટીબોડી જે એન્ટીજન હોય એને લોક કરવા માટે એન્ટીબોડી હોય તો આ લેન્સ્ટેનરે શું જોયું કે અમુક જે આરબીસી છે એમાં એ પ્રકારનું એન્ટીજન છે એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી કઈ હોય એન્ટી એ એન્ટીબોડી અને જે બીજા પ્રકારનું આરબીસી છે જેના ઉપર બી એન્ટીજન છે એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી કઈ હોય એને લોક કરવા માટેની
एंटीबी एंटीबॉडी अथवा बी का एंटीबॉडी। पर जयरे जो एंटीजन प्रेजेंट हो तरह एंटीबॉडी एबसेंट होना ब्लड में जेना ब्लड में आरबी सुपर जो एंटीजन प्रेजेंट हो दाखले के ए एंटीजन प्रेजेंट है तो एने कोरस्पोन्डिंग एंटीबॉडी एना प्लाज्मा में एबसेंट हो पर ए सीवाय एंटीबॉडी प्रेजेंट हो दाखला तरीके एक जन ब्लड ग्रुप है एना अंदर ए एंटीजन है तो एने कोरस्पोन्डिंग एंटीबॉडी एंटी ए एंटीबॉडी एबसेंट हो ब्लड प्लाज्मा में पर बीजी जी एंटीबॉडी है एटले के कई एंटीबॉडी बीटा एंटीबॉडी अथवा तो एंटीबी एंटीबॉडी प्रेजेंट हो कोई नु ब्लड ग्रुप बी है जेना आरबीसी पर बी एंटीजन है तो एने कोरस्पोन्डिंग एंटीबॉडी एट्ले के बीटा ए एबसेंट हो एंटीए एट्ले के आल्फा प्रेजेंट हो पर्टिक्युलर एग्लूटिनेशन एंड कोरस्पोन्डिंग एग्लूटिनेशन कैन नॉट बी प्रेजेंट टूगेदर एट्ले जे एंटीजन है एने कोरिलेटेड एंटीबॉडी बने भेगा एक ब्लड में क्यारे भी रही सके नहीं तो एंटीजन एंटीबॉडी रिएक्शन आए तो जे एंटीजन होने कोरस्पोन्डिंग एंटीबॉडी एबसेंट हो जेना आरबीसी पर जे एंटीजन होने कोरस्पोन्डिंग एंटीबॉडी एनी अंदर एबसेंट हो आ वस्तु ध्यान में रखो अँ जो लख्यू है ते हूँ समझाई रो छु तमने पछी एनो हूँ विडियो बताऊँ छू तमने के आ कई रीते आखू एंटीजन एंटीबॉडी रिएक्शन के थाय सो हाउएवर अ पर्टिक्युलर एग्लूटिनोजन एंड द कोरस्पोन्डिंग एग्लूटिनिन केन नॉट बी प्रेजेंट टूगेदर इफ प्रेजेंट जो बन्यो भेगा थाय एंटीजन एंड एंटीबॉडी एक ब्लड में भेगा था इफ प्रेजेंट इट कॉजिज क्लम्पिंग ऑफ द ब्लड ब्लड बधु जामी जैसे क्लॉट थी जैसे क्लम्पिंग आरबीसी बधा चोटी जैसे एक बीजा साथे और तूटी जैसे बधा बेस्ड ऑन दिस कार्ल लेंस्टेनर क्लासिफाइड द ब्लड ग्रुप एना बेज ऊपर कार्ल लेंस्टेनर ब्लड ग्रुप नो क्लासिफिकेशन कर्यो लेटर इट बिकम्स द लेंस्टेनर लॉ अने पछी ए जे एने जे फिनोमिना आपी एने कहेवाशे लेंस्टेनर लॉ फॉर ग्रुपिंग द ब्लड ब्लड ग्रुप नक्की करवा माटे एने शू लेंस्टेनर नो लॉ कयो छे तो इफ लेंस्टेनर लॉ शू कही रह्यो छे Lesterner law states that if a particular agglutinogen, like antigen, is present in the RBC, any corresponding agglutinin, like antibody, must be absent in the serum. Like any blood, na plasma, ma serum ni andar, any corresponding antibody always absent hoy. Je antigen hoy, any corresponding antibody absent hoy. If a particular agglutinin is absent in the RBC, jo RBC par antigen nathi. तो ए जे नथी एने कोरस्पोन्डिंग एंटीबॉडी मस्ट बी प्रेजेंट इन द सीरम एने कोरस्पोन्डिंग एंटीबॉडी एना सीरम मां जोवा मळे छे आ वस्तु आ बे वस्तु एने आपी एने लेंस्टेनर लॉ कहेवाय छे दो द सेकंड पार्ट ऑफ द लेंस्टेनर लॉ इज अ फेक्ट इट इज नॉट एप्लीकेबल टू आरएस फेक्टर आ बन्ने जे छे फेक्ट ए आरएस फेक्टर माटे एप्लीकेबल नथी आ बे नंबर नो जे लॉ छे ने आरएच आरएच पाछू तीजो फेक्टर छे ए रिसर्च मंकी मांथी शोधेलू छे एक मंकी हतु एनु पण ब्लड आ लेंस्टेनर लीधु अने मंकी नी स्टडी करी एना ब्लड नी स्टडी करी तो एनी अंदर ए मंकी नु नाम छे रिसस मंकी कतु तो एना उपर थी एक तीजा प्रकार नु प्रोटीन शोधेव जेने कहेवाय छे डी ए बी ए बी ओ तो जोई लीधु आपणे पण डी एक तीजा प्रकार नु आयु तो एने एनु नाम आप्युं छे आरएस फेक्टर ए घणामां पॉजिटिव होय छे घणामां कारण के ए पण होय अने डी पण होय बी पण होय ने डी पण होय तो बी पॉजिटिव अरे जो बी होय ने डी ना होय तो बी नेगेटिव ए होय अने डी होय तो ए पॉजिटिव એટલે आरएस फेक्टर શું છે આપણે પછી જોઈએ છે પોઝિટિવ અને નેગેટિવ એ પોઝિટિવ શું છે નેગેટિવ છે પછી આપણે જોઈએ છે તો જે એન્ટિજન હોય એને કોરસ્પોન્ડિંગ એન્ટિબોડી એબસેન્ટ હોય અને જે એન્ટિજન ના હોય એને કોરસ્પોન્ડિંગ એન્ટિબોડી પ્રેઝન્ટ હોય એના બ્લડમાં આટલું યાદ રાખો હવે બ્લડ ગ્રુપ સિસ્ટમ આપણે જોઈએ મોર ધેન 20 जीनेटिकली डिटरमाइंड ब्लड ग्रुप सीस्टम आर नोन टूडे 20 प्रकार की सीस्टम लोग आपेली है बट लेंस्टेनर डिस्कवर टू ब्लड ग्रुप सीस्टम कॉल द एबीओ सीस्टम एंड द आरएस सीस्टम लेंस्टेनरे बे ब्लड ग्रुप सीस्टम आपी एने कहवा एबीओ सीस्टम आरएस सीस्टम एबीओ एट आरबीसी पर ए एंटीजन अथवा बी एंटीजन अथवा एबी एंटीजन अथवा जीरो एट ओ ओ एंटीजन एक पण एंटीजन नहीं અને આરએચ એટલે ત્રીજા પ્રકારનો એન્ટીજન જે છે ડી એ પોઝિટિવ હોય તો આરએચ પોઝિટિવ અને ના હોય તો નેગેટિવ ધીસ ટુ બ્લડ ગ્રુપ સિસ્ટમ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન ધેટ આર ડિટરમાઇન્ડ બિફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન
અત્યારે હાલમાં કોઈનું ભી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય તો એબીઓ સિસ્ટમ અને આરએસ સિસ્ટમ છે એ ચેક કરવામાં આવે, એનું ક્રોસ મેચિંગ કરવામાં આવે કે મેચ થાય છે કે નહીં. જો મિસમેચ થતું હોય તો બ્લડ ચડાવાય નહીં, કારણ કે ઇટ કેન ક્રિએટ ધ કોમ્પ્લિકેશન. કેવી રીતે કોમ્પ્લિકેશન થાય છે, શું થાય છે તે આપણે આગળ જોઈએ. હવે એબીઓ સિસ્ટમ વિશે આપણે જોઈએ. બેઝડ ઓન ધ પ્રેઝન્સ ઓર એબસન્સ ઓફ એન્ટીજન એ એન્ડ એન્ટીજન બી, બ્લડ ગ્રુપ ઇઝ ડિવાઈડ ઇન ટુ ધ ફોર ગ્રુપ. જો કોઈ વ્યક્તિના બ્લડના આરબીસીમાં એ પ્રકારનું એન્ટીજન હોય તો એને કહેવાશે એ ગ્રુપ. કોઈના બ્લડના આરબીસી પર બી પ્રકારનું એન્ટીજન હશે એને કહેવાશે બી ગ્રુપ, અને બંને પ્રકારના એન્ટીજન હશે તો એને કહેવાશે એ બી ગ્રુપ. એટલે એના બ્લડના આરબીસી પર એ એન્ટીજન પણ હશે ને બી એન્ટીજન પણ હશે. અને ઓ ગ્રુપ કોને કીધું કે એને અંદર એક પણ એન્ટીજન નહીં હોય, આરબીસી પર કોઈ પણ એન્ટીજનની સરફેસ પર કોઈ પણ પ્રકારનું એ કે બી પ્રકારનું પ્રોટીન નહીં હોય, એન્ટીજન નહીં હોય, તો એને કહેવાશે ઓ. બ્લડ હેવિંગ એન્ટીજન એ બિલોંગ્સ ટુ એ ગ્રુપ. ધીસ બ્લડ, હવે આપણે શું કીધું કે જે એન્ટીજન હોય એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી એબસન્ટ હોય, એટલે કે આ એ બ્લડ ગ્રુપ હશે તો એના આરબીસી પર એ એન્ટીજન હશે તો એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી કઈ છે આલ્ફા, એ એબસન્ટ હશે. પણ એનામાં બી નથી, એનો એન્ટીજન એને આરબીસી પર બી નથી, તો એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી કઈ છે બીટા, એ એના અંદર પ્રેઝન્ટ હશે. તો એ બ્લડ ગ્રુપ જેનું હશે એની અંદર એ એન્ટીજન પ્રેઝન્ટ હશે અને બીટા એન્ટીબોડી પ્રેઝન્ટ હશે એના સીરમમાં. હવે સપોઝિંગ કોઈનું બ્લડ ગ્રુપ બી છે તો એના આરબીસી પર બી એન્ટીજન છે તો એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી બીટા એબસન્ટ હશે, પણ એ સિવાયની એન્ટીબોડી આલ્ફા પ્રેઝન્ટ હશે. કોઈનું બ્લડ ગ્રુપ એ બી છે તો બંને એન્ટીજન છે એની અંદર તો બંને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી એબસન્ટ હશે. એટલે યુનિવર્સલ ડોનર કોને કહેવાય, યુનિવર્સલ રેસિપિયન્ટ કોને કહેવાય, બધા શબ્દો આપણે જાણીએ છીએ કે ઓ ઇઝ અ યુનિવર્સલ ડોનર અને એ બી ઇઝ અ યુનિવર્સલ રેસિપિયન્ટ. તો એવું કેવી રીતે પોસિબલ છે એ બી આપણે જોઈ લઈએ છીએ કે આ કેવી રીતે થાય છે આ વસ્તુ. તો કારણ કે કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી એબસન્ટ હોય એટલે એ બીમાં બંને એન્ટીજન હોય તો એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી આલ્ફા અને બીટા બંને એબસન્ટ હોય, અને એ ઓ બ્લડ ગ્રુપ છે એટલે એના આરબીસી પર એક પણ એન્ટીજન નથી તો એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી બંને આલ્ફા અને બીટા પ્રેઝન્ટ હોય એના બ્લડમાં. તો અહીંયા શું લખ્યું છે તો જુઓ, બ્લડ હેવિંગ એન્ટીજન એ બિલોંગ્સ ટુ એ ગ્રુપ, ધીસ બ્લડ હેઝ અ બીટા એન્ટીબોડી ઇન ધ સીરમ, આલ્ફા ઇઝ એબસન્ટ. બ્લડ વિથ એન્ટીજન બી એન્ડ આલ્ફા એન્ટીબોડી બિલોંગ્સ ટુ બી ગ્રુપ, તો બી એન્ટીજન હશે તો આલ્ફા એન્ટીબોડી પ્રેઝન્ટ હશે અને બીટા એન્ટીબોડી એબસન્ટ રહે. ઇફ બોથ ધ એન્ટીજન આર પ્રેઝન્ટ બ્લડ ગ્રુપ ઇઝ કોલ્ડ એઝ એ બી ગ્રુપ એન્ડ ધ સીરમ ઓફ ધીસ ગ્રુપ ડઝ નોટ કન્ટેન એની એન્ટીબોડી. બંને એન્ટીજન છે એટલે બંનેની એન્ટીબોડી નહીં જોવા મળે. ઇફ બોથ એન્ટીજન આર એબસન્ટ ધ બ્લડ ગ્રુપ ઇઝ કોલ્ડ એઝ એ ઓ ગ્રુપ એન્ડ બોથ આલ્ફા એન્ડ બીટા એન્ટીબોડી આર પ્રેઝન્ટ ઇન ધ સીરમ. એન્ટીજન એન્ડ એન્ટીબોડી પ્રેઝન્ટ ઇન અ ડિફરન્ટ ગ્રુપ ઓફ એબીઓ સિસ્ટમ આર ગીવન ઇન અ ટેબલ 21.1. લેટ અસ સી, ટેબલની અંદર જોઈએ છે આ કે જેનું બ્લડ ગ્રુપ એ હોય એમાં એન્ટીજન એ હોય તો એને એની અંદર આલ્ફા એન્ટીબોડી એબસન્ટ હોય પણ બીટા એન્ટીબોડી પ્રેઝન્ટ હોય. જેનું બ્લડ ગ્રુપ બી હોય તો એને એન્ટીજન બી એનામાં એન્ટીજન પ્રેઝન્ટ હોય અને આલ્ફા એન્ટી એ એન્ટીબોડી જે છે એ એની અંદર પ્રેઝન્ટ જોવા મળશે પણ બીટા એબસન્ટ જોવા મળશે. જેનું બ્લડ ગ્રુપ એ બી છે તો એ અને બી બંને એન્ટીજન છે તો કોઈ પણ એન્ટીબોડી નહીં હોય, અને ઓ એન્ટીજન જેનામાં ઓ બ્લડ ગ્રુપ છે તો કોઈ પણ એન્ટીજન નહીં હોય અને બંને એન્ટીબોડી જે છે આલ્ફા અને બીટા જોવા મળશે. આ આપણે ટેબલ જોઈ લીધું. નાવ પર્સન્ટેજ ઓફ પીપલ અમોંગ એશિયન એન્ડ યુરોપિયન પોપ્યુલેશન બિલોંગ્સ ટુ ધ ડિફરન્ટ બ્લડ ગ્રુપ ઇઝ ગીવન ઇન ટેબલ 21.2, કે કોની અંદર કેવું બ્લડ ગ્રુપ છે. તો એ આ ટેબલમાં આપેલું છે 21.2. ઇન્ડિયન પોપ્યુલેશનની અંદર 23, 33, 7 અને 37, 100% જે લોકો છે ઇન્ડિયાની અંદર 100 પીપલ્સ છે જે એમાં 23% લોકોનું બ્લડ ગ્રુપ એ છે, 33% લોકોનું બ્લડ ગ્રુપ બી છે અને 7% લોકોનું બ્લડ ગ્રુપ એ બી છે, 37% લોકોનું બ્લડ ગ્રુપ ઓ છે. એક મિનિટ વેઇટ. ઓકે, એશિયન પોપ્યુલેશન ની અંદર 25% એ, 25% બી, 5% એ બી અને 45% ઓ.
यूरोपियन में 42% पीपल ए ब्लड ग्रुप, 9% पीपल बी ब्लड ग्रुप, 3% पीपल ए बी ब्लड ग्रुप एंड 46% पीपल ओ ब्लड ग्रुप। टोटल 100 पीपल अंदर आ रीत डिविजन जो है, तो देट वॉज द टेबल 21.2। ग्रुप हेज टू सब ग्रुप नेमली ए वन एंड ए टू। सिमिलरली ए बी ग्रुप हेज टू सब ग्रुप नेमली ए वन बी ए टू बी। ए शू पीछे आप जुशु। नाउ डिटर्मिनेशन ऑफ ए बी ओ ग्रुप, डिटर्मिनेशन ऑफ ए बी ओ ग्रुप इज ऑल्सो कॉल्ड ब्लड ग्रुपिंग। हम ब्लड ग्रुप ना प्रेक्टिकल के करो, ब्लड ग्रुप जाए तो के प्रेक्टिकल करवा, हाउ टू परफॉर्म देट पर्टिक्युलर प्रेक्टिकल। ब्लड टाइपिंग और ब्लड मैचिंग, प्रिंसिपल ऑफ ब्लड टाइपिंग और एग्लुटिनेशन। ब्लड टाइपिंग इज डन ऑन द बेसिस ऑफ एग्लुटिनेशन। आम एंटीजन एंटीबॉडी रिएक्शन जुवानु होय छे। एग्लुटिनेशन मीन्स द कलेक्शन ऑफ सेपरेट पार्टिकल्स लाइक आरबीसी इनटू क्लम्स और मासेस। एग्लुटिनेशन अकर्स इफ एंटीजन इज मिक्स विद अ कॉरेस्पॉन्डिंग एंटीबॉडी विच इज कॉल्ड आइसोएग्लुटिनिन। एग्लुटिनेशन अकर्स व्हेन ए एंटीजन इज मिक्स विद एंटी ए और व्हेन बी एंटीजन इज मिक्स विद एंटी बी। हवे आखो प्रेक्टिकल जे छे ए आपणे डायरेक्ट लाइव जोई लीए तो वधारे सारू। हूँ आ मिनिमाइज करू छू, हूँ डायरेक्ट यूट्यूब नो वीडियो चालू करू छू। ब्लड ग्रुप नो प्रेक्टिकल केवी रीते थाय छे ए आपणे जोईए त्यां आगळ। હવે આ પ્રેક્ટિકલ જોઈએ, આમાં શું કરવાનું હોય છે પ્રેક્ટિકલ માં તે જુઓ। વેલકમ ટુ ધ ચેનલ સોલ્યુશન। ઇન ધીસ વિડિયો ટુડે વી વિલ યોર ઓન સેમ્પલ। ફર્સ્ટ ઓફ ઓલ સ્ટરલાઇઝ યોર લિટલ ફિંગર વિથ ધ હેલ્પ ઓફ એથેનોલ, ધેન એડજસ્ટ ધ ડેપ્થ ઓફ પ્રિકર પેન એન્ડ પ્રિક ઇટ ટુ યોર ફિંગર, અલાઉ ધ ડ્રોપ ઓફ। હવે આ જે ત્રણ બોટલ અહીં દેખાય છે એ ત્રણે બોટલની અંદર एंटीबॉडी बनावेली तैयार छे, एने कहेवाय सीरा, एंटी ए एटले के आल्फा एंटीबॉडी। एंटी ए एटले के आल्फा एंटीबॉडी, आ ब्लू कलर नुं छे आल्फा एंटीबॉडी छे, आमां येलो कलर नुं छे ए बीटा एंटीबॉडी छे, एटले एंटी बी एंटीबॉडी। आ एंटीबॉडी तैयार आपणी पासे छे। हवे आपणे आपणा ब्लड नुं सेम्पल लई अने स्लाइड पर मुकवानुं छे। पहेला प्रिक करवानुं छे, कैपिलरी पंक्चर करी अने एमांथी ब्लड निकळे एटले एक एक ड्रॉप त्रणे पर मुकवाना छे। અને આ ત્રીજું છે ડી છે એન્ટીડી, ત્રીજા પ્રકારનું, જે આરએસ પોઝિટિવ કે આરએસ નેગેટિવ ની વાત હતી, ત્રીજા પ્રકારનું એન્ટીબોડી છે। તો શું કરવાનું છે કે એક એક બ્લડ નું ડ્રોપ મૂકવાનું છે, અને ત્રણેયની અંદર એ જ્યાં લખ્યું હોય ત્યાં આગળ આપણે આલ્ફા એન્ટીબોડી નાખવાની છે, અહીંયા બી માં બીટા એન્ટીબોડી અથવા તો એન્ટી બી એન્ટીબોડી, અને આમાં ડી, જોઈએ કેવી રીતે થાય છે। બ્લડ ટુ કમ આઉટસાઇડ ધ ફિંગર એન્ડ પ્લેસ ધ થ્રી ડ્રોપ ઓફ બ્લડ રેસ્પેક્ટિવલી ઇન ધ પોઝિશન માર્ક્ડ એઝ એ B and D. For your convenience, we have replaced D with a plus or minus sign. It will be easy to understand the ultimate last result. After placing three drops of blood on their respective position, place one drop of anti-serum A to anti-serum A. એટલે કે alpha antibody વાળું જે આ containing વાળું છે antibody છે, આ blue color નું છે ને, એમાં alpha antibody છે, એટલે કે એની સાથે reaction આપે, એ એન્ટીજન સાથે રિએક્શન આપે એવી આલ્ફા એન્ટીબોડી છે। આ બી જે છે એ બી એન્ટીજન ની સાથે રિએક્શન આપે એવી બીટા એન્ટીબોડી છે આની અંદર, અને આ ડી છે એ ત્રીજા પ્રકારનું જે આપણે આરએસ પોઝિટિવ અથવા આરએસ નેગેટિવ ગ્રુપ છે એના માટેનું છે। તો એ જ્યાં લખ્યું હોય ત્યાં એન્ટી એ નાખો, બી લખ્યું ત્યાં એન્ટી બી નાખો, અને ડી લખ્યું ત્યાં એન્ટી ડી નાખો। એ ડ્રોપ ઓફ બ્લડ same place antiserum b to the b drop of blood and at the last place d antiserum in place of plus or minus sign। please remember we have replaced the d in place of plus or minus। once we have added all antiserum to હવે આને mix it thoroughly, બરાબર mix કરો, એટલે શું થશે કે આમાં આપણે ઓલરેડી એન્ટીબોડી નાખી છે બ્લડ, હવે આપણું જે બ્લડ છે એના આરબીસી પર કયા પ્રકારના એન્ટીજન આપણા બ્લડમાં છે આપણને નથી ખબર, એટલે આપણે બ્લડનું અહીંયા ડ્રોપ મૂક્યું,
હવે સપોઝિંગ જો આપણા બ્લડની અંદર એ પ્રકારના એન્ટીજન હશે તો એ આની સાથે રિએક્ટ કરશે બ્લ્યુ સાથે, કારણ કે એન્ટીજન એ પ્રકારનો હશે તો આલ્ફા એન્ટીબોડી સાથે રિએક્ટ કરશે, તો અહીંયા બ્લડ બધું ક્લોટ એટલે ક્લમ્પિંગ થઈ જશે દેખીએ આપણે. જો બી હશે સપોઝિંગ આપણું બ્લડ ગ્રુપ છે એના આરબીસી પર બી પ્રકારનો એન્ટીજન હશે તો આ બીટા સાથે રિએક્ટ કરશે, અને સપોઝિંગ ડી પ્રકારનો જો એન્ટીજન આપણા બ્લડની અંદર પ્રેઝન્ટ હશે તો એન્ટીડી સાથે રિએક્ટ કરશે. જો પ્રેઝન્ટ હશે તો, જો પ્રેઝન્ટ નહીં હોય તો રિએક્ટ નહીં કરે. તો લેટ અસ સી આ ભાઈનું જે છે, આ જે બી ભાઈ અહીંયા પ્રેક્ટિકલ બતાવી રહ્યા છે, એમને એમનું બ્લડ કાઢીને અહીંયા મૂક્યું છે અને આ ત્રણેય ડોટ મૂક્યા છે. હવે એને મિક્સ કરીએ છીએ, હવે આમનું બ્લડ ગ્રુપ કયું છે આપણને અહીંથી ખબર પડશે. સપોઝિંગ બંનેમાં રિએક્શન આવે, સપોઝિંગ એમ સમજો કે એ માં રિએક્શન આવ્યું તો એ એન્ટીજન, એટલે એનું બ્લડ ગ્રુપ એ છે. જો બી માં રિએક્શન આવ્યું તો બી છે, જો બંનેમાં આવ્યું તો એ બી છે. હવે પોઝિટિવ ને નેગેટિવ એટલે જો અહીં આગળ રિએક્શન આવ્યું તો અહીં બી આવ્યું ને અહીં બી આવ્યું તો એ પોઝિટિવ, અહીં આવ્યું ને અહીં આવ્યું તો બી પોઝિટિવ. ત્રણેયમાં રિએક્શન કશું જ નથી આવતું તો કોઈ એન્ટીજન છે નહીં, એટલે ઓ નેગેટિવ. સપોઝિંગ આ બેમાં રિએક્શન નથી આવતું એ અને બીમાં, અને આમાં રિએક્શન આવે છે તો ઓ પોઝિટિવ. સી ધેર રિસ્પેક્ટિવ ડ્રોપ ઓફ બ્લડ મિક્સ થોરોલી વિથ અ અનયુઝ્ડ મેચબોક્સ સ્ટિક ફોર ટૂથપીક. કાઇન્ડલી ડુ નોટ યુઝ ધ સેમ ટૂથપીક ફોર મિક્સિંગ પર્પઝ ઓફ અનધર, યુઝ વન ફોર વન મિક્સિંગ. વી હેવ મિક્સ ત્રણેયનો મિક્સિંગ માટે આ જે છે મેચ બોક્સ વપરેલી હોય ને આપણી માચિસની દિવાસળી, એ એક એક થી બરાબર મિક્સ કરી દેવાનું, એકના એકથી બધાને મિક્સ કરવાનું નહીં, કારણ કે કન્ટેન્ટ ભેગા થઈ જાય. દરેક માટે અલગ અલગ મેચ બોક્સનો યુઝ, મેચ માચિસનો યુઝ. ઓલ થ્રી ડ્રોપ ઓફ બ્લડ વિથ ધેર રિસ્પેક્ટિવ એન્ટી સીરમ. નાઉ વેઇટ ફોર ફ્યુ મિનિટ્સ. હવે મિક્સ કરીને થોડીક વાર વેઇટ કરો. વેઇટ કરશો એટલે શું થશે કે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે, તો આની અંદર જેમાં બી રિએક્શન આવશે તો ક્લમ્પિંગ થશે. કેવું થાય ક્લમ્પિંગ? There will be a coagulation or જો આમાં ક્લમ્પિંગ થયું નથી પણ અહીંયા કોએગ્યુલેશન થયું, ક્લમ્પિંગ થઈ ગયું છે બી ની અંદર અને ડી ની અંદર. જો આ બધું બ્લડ બધું ક્લમ્પ થઈ ગયું, ચોટી ગયું છે બધું એકબીજા સાથે. Agglutination process as you can see on the this is called as antigen antibody reaction. એના આરબીસી ઉપર બી એન્ટીજન છે એને બીટા એન્ટીબોડી સાથે રિએક્શન આવ્યું, એટલે આ ભાઈનું જે બ્લડ ગ્રુપ છે એ બી પોઝિટિવ છે, પણ આની અંદર રિએક્શન આવ્યું નથી. જો આમાં રિએક્શન આવતું ને તો આવું જ થઈ જતું. આ બી માં જેવું રિએક્શન આવ્યું ને એવું અહીં આગળ એમાં રિએક્શન આવી શકે છે. ધ સ્ક્રીન દેર ઇઝ ઇઝીલી એન્ડ ક્લિયરલી વિઝ્યુલાઇઝ એગ્લુટિનેશન ઓફ બી એઝ વેલ એઝ પ્લસ એન્ડ માઇનસ સાઇન. ઇટ ઇન્ડિકેટ ધ બ્લડ ઇઝ બિલોંગ ટુ બી એન્ડ પોઝિટિવ, સો અવર બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ. The agglutination process is very much clear. So at the last result you can see the A has no change, B so agglutination and D positive result so. So result is? So, આ રીતે જે છે એ બ્લડ ગ્રુપ જે છે એ ડિટર્મિનેશન થાય. આપણો પ્રેક્ટિકલ જે છે એ આપણે જોયો, એ સેમ વસ્તુ અહીંયા જુઓ. રિક્વિઝિટ ઓફ બ્લડ ટાઈપિંગ, બ્લડ ગ્રુપનો પ્રેક્ટિકલ કરો તો આપણે શું જોઈએ છે? ટુ ડિટરમાઇન ધ બ્લડ ગ્રુપ ઓફ અ પર્સન, અ સસ્પેન્શન ઓફ આરબીસી એન્ડ ટેસ્ટિંગ એન્ટીસીરા રિક્વાયર. એન્ટીસીરા એટલે એન્ટી એ એન્ટીસીરા, એન્ટી બી એન્ટીસીરા, અથવા તો આલ્ફા એન્ટીબોડી, બીટા એન્ટીબોડી. સસ્પેન્શન ઓફ આરબીસી ઇઝ પ્રિપેર્ડ બાય મિક્સિંગ બ્લડ ગ્રુપ વિથ અ આઇસોટોનિક સલાઇન. તો ટેસ્ટ સીરા આર એન્ટી સીરમ એ કન્ટેનિંગ એન્ટી એ ઓર આલ્ફા એન્ટીબોડી, એન્ટી સીરમ બી કન્ટેનિંગ એન્ટી બી ઓર બીટા એન્ટીબોડી. વન ડ્રોપ ઓફ એન્ટી સીરમ એ ઇઝ પ્લેસ્ડ ઓન વન એન્ડ ઓફ અ ગ્લાસ સ્લાઇડ એન્ડ વન ડ્રોપ ઓફ એન્ટી સીરમ બી ઓન ધ અધર એન્ડ. સપોઝિંગ ડી નથી જોતા આની અંદર, બુકમાં ખાલી બે જ લખ્યા છે અને બી, પછી ડી આર એચ ચલાવશે તો એ વખતે લખશે આની અંદર બુકની અંદર, પણ ખાલી બે એ છે કે બી સમજવા માટે ખાલી બે એન્ટી સીરા લીધા છે. વન ડ્રોપ ઓફ આરબીસી સસ્પેન્શન, હવે આરબીસી સસ્પેન્શન કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ જ બ્લડ નું ડ્રોપ મૂકી દેવાનું. આ પહેલા બુક ની અંદર શું હતું કે આરબીસી નું સસ્પેન્શન કરો અને પછી એનું ટેસ્ટ કરો, પણ એવું નથી. ડાયરેક્ટ સ્લાઇડ પર એક કેપિલરી પંક્ચર કરીને એક ડ્રોપ મૂકી દો તમે, એની અંદર એન્ટીસીરા નાખો તો એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આવશે એટલે એગ્લુટિનેશન થશે. વન ડ્રોપ ઓફ આરબીસી સસ્પેન્શન ઇઝ મિક્સ્ડ વિથ ઈચ એન્ટીસીરમ, ધ સ્લાઇડ ઇઝ સ્લાઇટલી રોક ફોર ટુ મિનિટ, ધ પ્રેઝન્સ ઓફ એબસન્સ ઓફ એગ્લુટિનેશન ઇઝ ઓબ્ઝર્વ બાય નેકેડ આઈ.
એન્ડ ઇફ નેસેસરી ઇટ ઇઝ કન્ફર્મ બાય યુઝિંગ માઇક્રોસ્કોપ. નેકેડ એરથી ઓલરેડી દેખાય છે, પણ જો બરાબર દેખાતો ન હોય તો માઇક્રોસ્કોપિક સ્ટડી કરી શકો તમે. પ્રેઝન્સ ઓફ એગ્લુટિનેશન ઇઝ કન્ફર્મ બાય ધ પ્રેઝન્સ ઓફ થીક માસ ક્લમ્પિંગ ઓફ ધ આરબીસી, જે હમણાં આપણે જોયું તે. એબસન્સ ઓફ એગ્લુટિનેશન ઇઝ કન્ફર્મ બાય ક્લિયર મિક્સર વિથ ડિસ્પર્સ આરબીસી, જેમાં ક્લમ્પિંગ જોવા નહીં મળે. જે એમાં આપણે જોયું એક ક્લિયર મિક્સર હતું વિથ ડિસ્પર્સ આરબીસી, જ્યારે પેલામાં શું જે ક્લમ્પિંગ થઈ ગયેલા આરબીસી બધા ચોટી ગયેલા એકબીજા, બધા થીક માસ થઈ ગયેલું જેની અંદર બી ની અંદર અને ડી ની અંદર. રિઝલ્ટ ઇફ એગ્લુટિનેશન અકર વિથ એન્ટીસીરમ એ, ધ એન્ટીસીરમ એ કન્ટેન આલ્ફા એન્ટીબોડી, ધ એગ્લુટિનેશન અકર ઇફ ધ આરબીસી કન્ટેન એ એન્ટીજન. સો ધ બ્લડ ગ્રુપ ઇઝ એ. ઇફ એગ્લુટિનેશન અકર વિથ એન્ટીસીરમ બી, ધ એન્ટીસીરમ બી કન્ટેન્સ બીટા એન્ટીબોડી, ધ એગ્લુટિનેશન અકર ઇફ ધ આરબીસી કન્ટેન્સ બી એન્ટીસીરમ. સો ધ બ્લડ ગ્રુપ ઇઝ બી. ઇફ એગ્લુટિનેશન અકર વિથ બોથ એન્ટીસીરા એ એન્ડ બી, the RBC contain both A and B antigen to cause agglutination and the blood group is AB. If agglutination does not occur either with antiserum A or antiserum B, the agglutination does not occur because RBC does not contain any antigen, the blood group is O. Then હું અહીંયા figure બતાવેલી છે કે supposing જો અહીંયા આ બધું clumping થઈ ગયું છે RBC anti A અને anti B, આ બાજુ B નાખેલું છે અને આ બાજુ A નાખેલું છે, આ બધા RBC છૂટા છે, અહીંયા બધા બ્લડ ચોટી ગયા આરબીસી, તો અહીંયા બ્લડ ગ્રુપ કયું છે? ગ્રુપ એ, એગ્લુટિનેશન વિથ એન્ટી એ સી. આમાં બી એટલે બ્લડ ગ્રુપ બી, આમાં એ બી અને આમાં ઓ માં બંનેમાં કોઈ જગ્યાએ કઈ થતું નથી. તો આ વસ્તુ બેઝિક આપણે જોઈએ બ્લડ ગ્રુપનું ઇમ્પોર્ટન્સ હોય એવી બ્લડ ગ્રુપ સિસ્ટમ ને બધું હવે આવતીકાલે, કારણ કે હવે આપણી પાસે ટાઈમ જે છે એ 3 મિનિટનો ટાઈમ છે. હું અહીંયા સ્ક્રીન શેર બંધ કરું છું. તમારે કોઈને બ્લડ ગ્રુપમાં કોઈ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી, હું અનમ્યુટ કરું છું બધાને. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો બ્લડ ગ્રુપમાં, કોઈને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો. પછી તારે ત્યાંથી અવાજ બહુ આવે છે માઇકનો. ઓકે, કોઈને કોઈ બ્લડ ગ્રુપમાં કોઈ ક્વેરી ક્વેશ્ચન હોય તો પૂછો. પછી એનો હું આવતીકાલે વિડીયો બતાવીશ બ્લડ ગ્રુપનો, કે શું છે એકચ્યુઅલી બ્લડ ગ્રુપ. એમ જે આજે સમજ્યા આપણે એ વસ્તુ એનિમેશનના ફોર્મમાં જોઈશું. બોલો, કોઈને કોઈ ક્વેરી ક્વેશ્ચન ડાઉટ શંકા રિગાર્ડિંગ ધ, અને કોઈ બીજું તમારે કોઈ ટોપિકનું રિવિઝન કરવું હોય તો મને એ ટોપિક કહો. તો આપણે રિવિઝનનો જ ટોપિક ચાલી રહ્યા છે, તો એ ટોપિક લેશું આવતીકાલે. તમારી જે ઈચ્છા હોય કે ભાઈ સર આ વસ્તુ મને સમજાવો, તો ધેટ આઈ વિલ ટેક ટુમોરો રિવાઇઝ. કારણ કે હું અત્યારે તમારા લેક્ચર નવા નવેસરથી લઈ રહ્યો છું, એટલે આગળ શું ચાલ્યું છે મને નથી ખબર તમારું. તો તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક શીખવો હોય તો એ મને કહો, તો એ ટોપિક કાલે લઈશું આપણે. બ્લડ ગ્રુપનું બેઝિક મેં તમને સમજાવી દીધું છે. કોઈ પર્ટિક્યુલર ટોપિક જે આગળ ચાલી ગયો હોય એ ટોપિક લેવો હોય તમારે, તો મને એ કહો, ધેટ આઈ વિલ એક્સપ્લેન. કોઈ બી ટોપિક જે બી હોય તે બોલો. તમારા અનમ્યુટ જ છે માઇક બધા. સર, અગર એબી બ્લડ ગ્રુપ હોય કોઈનું અને એનામાં બે બે એન્ટીજન્સ છે અને બી એન એન્ટીબોડી એબસેન્ટ છે, તો પછી સર એ એન્ટીબોડીનું અગર ના હોય તો પછી અગર મતલબ માઇક્રો ઓર્ગેનિઝમ છે કયા આવે, તો પછી એનાથી પ્રોટેક્શન તો ડાયરેક્ટ પછી ઇમ્યુનોલોજીકલ રિએક્શન છે ને? એટલે આ એન્ટીજન જે છે અને એન્ટીબોડી છે એ માત્ર આરબીસી માટે ના જ છે. માઇક્રોબ્સ જે બોડીમાં એન્ટર થશે ને, જે બેક્ટેરિયા, તો એના અલગ હોય છે પાછા. આ જે ઇમ્યુનિટી માટેના જે છે ને, આ આરબીસી ઉપર જે પ્રોટીન છે, આરબીસી ઉપર જે પ્રોટીન છે એને એન્ટીજન કીધું છે આ ભાઈએ લેન્સ્ટેનરે, બરાબર. તો એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી એબસન્ટ હોય, કારણ કે એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી આવી જાય તો એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આવી જાય. પણ કોઈ બેક્ટેરિયા અંદર એન્ટર થયા, સ્ટ્રેપ્ટોકોકાઈ સ્ટેફાઇલોકોકાઈ, તો એના એન્ટીબોડી અલગ છે, સેમ નથી બધા. સમજ્યા? ઓકે, તો પ્લાઝમા પ્રોટીન જોઈએ છે તમારે શીખવું છે પ્લાઝમા પ્રોટીન. ઓકે, અહીંયા લખ્યું છે પ્લાઝમા પ્રોટીન. પ્લાઝમા પ્રોટીન કાલે ચલાવું તમારે, તો પ્લાઝમા પ્રોટીન જોઈ લઈએ આપણે આવતીકાલે. સીરમ આલ્બ્યુમિન, સીરમ ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન એ જોવો તો એ જોઈ લઈએ આવતીકાલે. એક તો પ્લાઝમા પ્રોટીન છે, અનમ્યુટ જ છે ભાઈ, ઓલ પાર્ટિસિપન્ટ આર અનમ્યુટેડ જ છે. બોલો
बोलो बोलो जल्दी रिजल्ट लाइन लिखो लाइक एग्लूटिनेशन अकर्स विद एनपीसी हां अगर एग्लूटिनेशन है एंड इन आवर एनपीसी में ए होय हां यू नो ब्लड ग्रुप ए के वाई पण सर एंटीबॉडी पण अगर इन आवर अल्फा एंटीबॉडी होय तो एंटीजन ऑपोजिट हो जो है ना ब्लड ग्रुप बी ना के वाई यू नहीं है नहीं अंदर क्यों छे के डोनर नो डोनर रेसिपिएंट नी एंटीबॉडी कंसीडर થાય અને ડોનર નો એન્ટિજન કન્સિડર થાય એવું છે હજી વધારે ડિટેલ છે ને એ હું કાલે બીજો એક વિડિયો બતાવીશ તમને એટલે કન્ફર્મ થઈ જશે આ ટેક્સ એકલું આપણે જોઈએ ને તો એમાં થોડું કન્ફ્યુઝન થાય છે એક વિડિયો આજે મારી જોડે અત્યારે હિંગાડે મૂકેલો છે